ભણતા તે દે આવું કાંઈ નહોતું હોય ટી પોસ્ટ કે કાંઈ જાય બસ પડી ને બસ ની વાટ જોઈને પછી બસ માં જતા તમારા ફઈ ને તમે હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં છું. જો મસ્ત રેડી થઈ ગઈ છું ને. અત્યારે વાગ્યા છે 11:30, એટલે આપણે કોલેજે જવાનું હતું, થોડુંક કામ હતું એટલે. તો ચાલો આપણે હવે ત્યાં જઈશું. અને હજી સુધી અમારી ચેનલે કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. તો ચાલો હવે આપણે જઈશું અને ત્યાં જઈને હું પાછું કન્ટિન્યુ થઈશ અને તમને બધાને બતાવીશ. તો ચાલો. જોઈ શકો છો હું કોલેજે આવી ગઈ છું અને મેં મારા ડોક્યુમેન્ટ જે કઢાવવાના હતા એ કઢાવી લીધા છે અને હું તમને બતાવું. જો આમાં ત્રીજા ફ્લોરે બીજા ફ્લોરે બધી ભણેલી છું. પછી અહીંયા હતી કેન્ટીન, જેમ બધી બધી નાસ્તો કરવા જતી બ્રેકમાં. હવે તો પહેલાં જોઈ તો બહુ મજા દેખાવ. સાયન્સ કોલેજ છે અહીંયા. હા, બીએસસી વાળાને એ બધું, નર્સિંગ વાળાને ને અમે બધા છે ને અહીંયા હતા. બીકોમ મારી મેમોરીઝ બધી મને યાદ આવે છે. આવું કહેતું ને આઈ ગાઈસ. તો જો હું મારી કોલેજે આવી ગઈ છું અત્યારે. મેં જો બસ પડી ને બસ ની વાટ જોઈને પછી બસ માં જતા પૂછી લીધું. બોલ બેન, આવતી આ તો બીએસસી કોલેજ. ભલે ને બીએસસી કોલેજ પર તું બોલ ને. તો ગાઈઝ, જો હું કોલેજ અહીંયા ભણેલી છું, તમને બધાને બતાવીશ મારા ફોટોસને છે એ વાત કરીશ. કેવા રૂમ થઈ ગયું કે તારું મોઢું જ બ્લર આવે. હા હવે ક્લીન આવ્યું, બોલ. હેલો એવરીવન. તો જો આ બસ બતાવે છે, બસમાં અમે જાતા ને બહુ બધી ટાઈમ સ્પેર કરેલો છે કેમ કે બસમાં અમે બધી ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ હતી તો બહુ મજા આવતી. આજ તો એવું કંઈ ખાસ છે નહીં, બધા છૂટી ગયા કે જો આમ છૂટે છે. હા હવે જો જાય છે. હાલ હવે થઈ ગયું. ચાલો હવે આપણે જઈશું કેમ કે મારે થોડું કામ હતું જે થઈ ગયું ઘર, થોડુંક અધૂરું છે એવું છે. તું આગળ હાલ ને. તો કોઈ ખોલવા જ નથી ફોન. ચાલ તો ચાલો આપણે કોલેજની બહાર આવી ગયા છીએ. થઈ ગયું.
રાતે દે આવું કાંઈ નહોતું અહીંયા ટી પોસ્ટ કે કાંઈ હજી પાણી છે ના અહીંયા આડી રાખ્યું ઓય તો ગઈ જઈએ છીએ અત્યારે આપણે ઘરે જાઉં ક્યાં છો તો અમારે હે ને થોડુંક હાલો થોડોક ચેન્જ થઈ ગયો છે ગાઈઝ, કેમ કે અમારે જવું હતું ઘરે, બટ હવે બેન કહે છે કે થોડું શોપિંગ કરવાનું છે વન્સ માટે ને એવું બધું લેવાનું. ચાલ ચાલ ટ્રાફિક તો જો ટ્રાફિક હા ત્યાં શું થયું ને કાંઈ સમજાતું નથી, કેમ કે શું લેવા આવ્યા ને શું કરીએ છીએ ત્યારે, ને બોકર લેવા આવ્યા તો ને ત્યારે કપડાં ચડી ગયા છે. ફૂલ સ્લીવ ના છે એમાં નીચે લેંગી આવતું બીજો કલર છે અહીંયા ગોડાઉન છે વન્સ માટે હોકર લઈશ ને કે થાય છે તો જુઓ ચાલ બતાવું કેમ બધું સોફ્ટ હોય છે ચાલતો ખુરચી લઈશ નાની હે તો ખુરચી છે જો ગઈ આગળ નહીં છે ફરી 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 નહીં જઈએ પાછું હું કેટલી સાયકલ મારી સાયકલ મેં અહીંથી લીધી હતી ઓલી નથી હા હું ને વિધિ નહીં આપીને લીધી સાયકલ કેવી લાગતી અંતે બી કેટલી ભણતી ખબર નાની નાની આઠમું કે નવમું જ ભણતી હેલો એવરીવન. તો અત્યારે વાગ્યા છે 5:30 અમે પહોંચી ગયા છે ઘરે, અને એમાં એવું છે કે હે ને અમે ગયા હતા કોલેજે, કોલેજથી ડાયરેક્ટ પછી નક્કી કર્યું કે ચાલો વોકર લેવાનું, અમે હતું 2-3 દિવસથી કરતી હતી જવાનું, તો પછી અમે ત્યાંથી છે ને વોકર લેવા ગયા ને પછી ગામમાં જઈએ એટલે કંઈ એવો તો રેકોર્ડ તૂટી જાય જો કે અમે લીધા વગર કંઈ આવીએ, એટલે પછી વોકર લેવા ગયા ને તો પેલી જગ્યાએ જોઈ ત્યાંનું બહુ ગમી એટલે પછી અમે હે ને કપડાં લેવા ગયા વંશ માટે, 2-3 જોડી કપડાં ને એવું લીધું, અને પછી બીજી 2-3 જગ્યાએ ગયા હતા અમે વંશ માટે જો વોકર જોવાની હતી ને તો 2-3 જગ્યાએ ગોડાઉનને બહુ ફેર્યા ને થાકી ગયા હવે ને કંઈ ગમી નહીં, અને પહેલી જગ્યાએ જ્યાં ગયા હતા ને ત્યાંથી જ અમે લીધી અને એવું હતું.
બસ જો આવીને પહેલાં તો જમ્યું ને જમીને ડાયરેક્ટ પછી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો, તો મારા વ્લોગમાં બન્યા રહેજો. અને એ બાજુમાં તો શું કેવડાત્રી છે, તો બાજુમાં પૂજા પણ કરી હતી, કેમકે હું કોલેજે હતી ટાઈમમાં એ પૂજા કરતા હતા. દીદીનો ફોન આવ્યો હતો મને, તો એને મને ફોટા મોકલ્યા છે, એટલે હું ફોટા એડ કરીશ, તો મારા વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો હવે આપણે થોડી હમણાં પાછા મળશું. ત્યારે માંડવી નાસ્તા માટે માંડવી શેકે છે. ઓહો હો, એટલે માંડવી ફૂટે જ કે શું છે? ઓહો, ધુવાડો થયો મમ્મી. ચલો ગાઈઝ, માંડવી નો ઓરા ખાવા અત્યારે. ઓ ભાઈ સાહેબ, હેલો એવરીવન. તો હમણાં 2-3 દિવસથી બહુ કોમેન્ટ આવતી હતી, અને 2-3 કોમેન્ટ કોમન છે, કેમ કે તમે તમારા સસરાને ત્યાં કેમ નથી રહેતા, અઠવાડિયાને નથી ગમતું કે શું? તો એમાં એવું છે કે મને અઠવાડિયાને બહુ ગમે ને મને અહીંયા બહુ ગમે, એટલે 7-8 કરવા આવી હતી ને, તો ગામમાંથી થોડું ઘણું લેવાનું બાકી હતું ને મજાય નહોતી, શરદીનું ઉધરસ ને તાવ થયા હતા. તો હમણાં કંઈક હજી સારું થયું, અને ગામમાંથી થોડું ઘણું લેવાનું છે એટલે લેવાય જાય, ને વરસાદ હતો એટલે ક્યાંય જવાનું નહોતું, એવું હતું એટલે જઈશ. મેં ત્યાં પણ, તો ત્યાંના વ્લોગ પણ આવશે, ત્યાંના વ્લોગ પણ આવશે ત્યાં જઈશ એટલે. ને બીજી પછી બીજી કોમેન્ટ હતી કે તમે તમારા સાસુને ફઈ કેમ કયો છો, અને તમારા સગા ફઈ છે? તો ના, અમારા સગા ફઈ નથી, બટ અમારી કાસ્ટમાં છે અમારા સાસુને કાં તો ફઈ કે કાં તો મમ્મી કે, અને મને છે ને ફઈ કહું ને તો મારા દિલને સુકૂન મળે, કેમકે હું પહેલેથી સગાઈ થઈ ને ટાઈમથી જો મારી સાસુને હું ફૂઈ કહીને બોલાવું એટલે મને મજા આવે, એટલે હું ફૂઈ કહું છું. પછી અને જલ્પા સસરાને શું? અને સસરાને હું મારા મામા કહું છું. અમારી કાસ્ટમાં છે ને કાં તો મામા કીએ ને કાં બાપા કીએ ને કાં પપ્પા કીએ, હવે જલ્પાને છે ને જીભ વળી ગઈ છે મામા કહેવાની. સિસ્ટર વેરી નાઇસ વ્લોગ, અને એપિસોડ નંબર ના લખો, વ્લોગ નંબર ઇઝ ગુડ. એપિસોડ વેબ સિરીઝ માં ને ટીવી માં હોય છે, એવું નથી. મેં 1-2 વ્લોગ માં જોયું તો એમાં એપિસોડ પણ લખેલો હતો, બટ ઇટ્સ ઓકે. હું હવેથી બ્લોગ એપિસોડ છે ને મોટા હોય, અને ઇતર મિસ્ટેક પણ એક જ વ્લોગ માં તે એપિસોડ લખ્યું, તું વાં ગઈ હતી ને? હા આબુ ત્યારના વ્લોગ માં છે. વેરી ગુડ મસ્ટ વિડિયો, થેન્ક યુ સો મચ. જલ્પા પછી એક કોમેન્ટ એમ હતી કે તમે તમારા પહેરવેશમાં એક, હા જો એક કોમેન્ટ હતી તમારા ટ્રેડિશનલમાં વ્લોગ ઉતારજો, તો એમાં એવું છે હું એને પ્લાન કરીને બેઠી, કેમ કે નવરાત્રી આવશે ને તો નવરાત્રીમાં હું ટ્રેડિશનલ ડ્રેસ પહેરીશ, એટલે હું તેથી તમને બધાને બતાવીશ એ વિડીયો પણ, તેથી બનાવીશ. સોરી, નાઇસ વ્લોગ દી મસ્ત, તમારું ફેમિલી ખૂબ જ સારું છે, થેન્ક યુ. સોરી, તમારું ફેમિલી ખૂબ જ સારું લાગે છે, તમને મેં કીધું કે તમારે ટ્રેડિશનલ કપડામાં વિડીયો બનાવીશ. બ્યુટિફુલ વ્લોગ દીદી, લોંગ વિડીયો બનાવવાની ટ્રાય કરજો, હું વ્લોગ વિડીયો બનાવવાની બહુ ટ્રાય કરું છું, મારી ટ્રાય ચાલુ જ છે, લોંગ વિડીયો બનાવશે, પણ અત્યારે અમે છે ને બધા વ્યસ્ત છીએ એકાબીજા. બેટા તું વ્લોગનો વ્લોગ વાળીનો ચોક્કસ બનાવજે, મને બહુ જ ગમે છે, એટલે મારી ખ્વાહિશ પૂરી કરજે. હિતેશ પટેલ, થેન્ક યુ સો મચ. હા, હું વાડીએ જઈશ ને એટલે શ્યોર બનાવીશ, પણ હમણાં એવું છે કે મારા પપ્પા થોડાક કામમાં હોય એટલે ફ્રી ના હોય, એટલે
એ ફ્રી હશે ને તો હું કહીશ કે હું વાળી જઈશ ત્યારે બનાવીશ. તમે વિડીયો મોટા બનાવો, સુપર વિડીયો. થેન્ક યુ. સરસ કોમેન્ટ છે બધી. દી તમારું એડિટિંગ બી મસ્ત હોય છે. થેન્ક યુ. આમાં તો શું, મારું એડિટિંગ ને મારું ક્રિએટિવિટી બહાર નીકળ્યું યુટ્યુબમાં. બાકી જનરલી વિડીયોઝ તો બનાવતી, શોર્ટ પહેલેથી બનાવતી જ. બીજી કોમેન્ટ હતી, તમે ગ્રેજ્યુએશન શેમાં કરેલું છે? તો એમાં એવું છે કે મેં બીકોમ કરેલું છે, જે આજે કોલેજ તમને બતાવી ને એ કોલેજમાં જ કર્યું છે મેં 3 વર્ષ. તો બહુ મસ્ત મસ્ત બધા લોકો. તમને રામ વગર કેમ ગમે? યુટ્યુબ ઉતારું છે દિન, તો હું મારું મન આમાં વયું જાય છે ને. તમારા બધાને બહુ સપોર્ટ એ મળે છે એટલે થોડીક હિંમતમાં છે. બાકી તો અમારે આને સાચવવી બહુ ભારે પડત. હા, તો એટલે એવું છે, કોઈને ના ગમે. અમારો વંશભાઈ ઉઠી ગયો છે અને અહીંયા બતાવ. ઓ, ઉઠી ગયા છે? ઓ, મારો વંશ બેઠો. એ મારો ઢીંગલો. નોલેટી અહીંયા અમારે બે પોલા થઈ ગયા છે. બતાવ ફૂલઝડ બહુ જ હતા હમણાં છે ને, વયા ગયા. એ છે ને પેલો શું કે છોડવો લાગે છે, ગલગોટો નથી, ગલગોટો નું જ છે. ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. જલપાબેન ને ખૂબ જ સપોર્ટ આપજો. જલ્દીથી 10K થઈ 10K થઈ જાય તો એ બેન માટે અમે થોડું કંઈક સરપ્રાઈઝ પ્લાન કરી શકીએ. થેન્ક યુ. તો ચાલો, બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી. એવું પાડે છે મારો કાનુડો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ, જાનકી નાયકમ રામચંદ્રમ હરે હરે રામ, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. મારે કાનડો ઉઠો છે ત્યારે હે ને કાના. બેસાડીને અમે જોશું કે ભાઈ ને શું રિએક્શન આવે છે. ડર ભગાના જરૂરી હે.